अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु व मगफिरतुहु। धोरण सात अबना बच्चाओ प्रकरण 13 पूरु करियो। गई काले स्वाध्याय पोथीना दाखलाओ पीडीएफ बनावीने मोकलिया, ध्यान दईने गणजो। प्रकरण अगत्यनु छे। आजे आपणे प्रकरण 13 आधारित प्रयोग लेखन करीशुं। आजनी तारीख मार्चो 11 फेब्रुआरी 2021, बराबर। एनो हेतु जोई लईए के सादा लोलकनो आवर्तकाळ नक्की करवो। लोलक कोने कहेवाई? तो मैं तमने जे एनिमेशन वाळो वीडियो मोकलेलो एनो जो तमे अभ्यास कर्यो होय तो एमा एक मीटर लांबी दोरी एनी साथे नीचे लोखंडनो गोळो जे हुक साथे होय एने बांधीने लटकावेलो होय। कंईक आ रीतनी रचना होय। जुओ आ દીવાલ છે, અહીંયાથી આ રીતનો એક ગોળો અહીંયા હુક સાથે દોરી સાથે બાંધીને લટકાવેલો હોય, બરાબર। પણ એટલું યાદ રાખવાનું કે જો તમે ઘરે આ રચના કરો, 1 મીટર લાંબી એટલે કે 100 સેન્ટીમીટર ની દોરી લો અને નીચે તમારી પાસે ગોળો ન હોય તો નાનકડો ગોળ પથ્થર કે બોલ કે દડો વજનદાર એવું કંઈક તમે લગાવી દો, બાંધી દો તો પણ ચાલે। કોઈક રીતે લોલકની રચના કરજો, પણ એ લોલકને તમારે કેવી રીતે લગાડવાનો કે તે અધર રહેવો જોઈએ। ત્યાર પછી એને જ્યારે હલનચલન કરાવો ને તો પંખો બંધ રાખવાનો, બારીમાંથી પણ હવા નહીં આવે એનું ધ્યાન રાખવાનું, ખ્યાલ આવ્યો। અને પછી અને અત્યારે એમ સીધું હોય, સ્થિર થવા દઈએ તો એની જગ્યા કહેવાય ઓ સ્થાન। પછી એને અહીંયાથી એમ પકડીને આમ લાવીએ તો એ જ્યારે આ તરફ આવશે તો આ જગ્યા જે છે તે એ કહેવાશે, અને એથી પાછો ફરીને તે આમ જશે, અહીંયા આવશે ત્યારે આ સ્થાન જે છે તે બી કહેવાશે। સમજણ પડી ગઈ? આ રીતે ઓ થી એ, એ થી બી અને બી પરથી પાછો ઓ પર આવે, જુઓ આમ જાય, પછી આખો આમ જાય અને અહીંયાથી આમ આવે, ત્યારે તેણે એક દોલન એક હલનચલન પૂરું કરેલું કહેવાય। સમજણ પડી? એક કંપન પૂરું કરેલું કહેવાય। તો અહીં તમે જુઓ સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરવો। આવર્તકાળની વ્યાખ્યા યાદ કરો, તમને મેં કીધેલું કાળ એટલે સમય, કાળ એટલે શું? સમય, બરાબર છે। તો સમયના છેદમાં કંપન, આવર્તકાળનું સૂત્ર છે આવર્તકાળ, બરાબર। કાળ શબ્દ ઉપર આવ્યો એટલે ઉપર સમય અને નીચે કંપન, કંપન લખો અથવા દોલન લખો। તો શું કહેવાય? એક દોલન પૂરું કરવા જે સમય લાગે, એક વખત આમ જાય પછી આમ જાય પછી આમ આવે, એક દોલન પૂરું કરવા જે સમય લાગે તેને લોલકનો આવર્તકાળ કહેવાય। આ આવર્તકાળ આપણે નક્કી કરવાનો છે, એને માટેનો આ એક સાદો પ્રયોગ છે। સાધનો: 1 મીટર લાંબી દોરી, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તમારે ઘરે દોરી માપવી હોય આશરે આમ કરીને માપો તો લગભગ મોટી વ્યક્તિનો આટલો ભાગ હોય એ લગભગ 100 સેન્ટીમીટરની આજુબાજુ થાય, ખ્યાલ આવી ગયો। થોડો ઓછો થાય તો તમારે ફૂટપટ્ટીથી માપીને એડજસ્ટ કરી લેવાનું। લોલક માટે હુક વાળો ગોળો, સ્ટેન્ડ અને સ્ટોપ વોચ, જે દોરી લટકાવો એ દિવાલ સાથે ઠોકાવી નહીં જોઈએ, ખ્યાલ આવી ગયો। એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો। સ્ટોપ વોચ, તો હવે તો દરેકના મોબાઈલમાં સ્ટોપ વોચ હોય જ છે, જે વિભાગમાં એલાર્મ હોય એ જ વિભાગમાં તમારી સ્ટોપ વોચ હોય, એટલે હવે સ્કૂલની સ્ટોપ વોચનું જરૂર નથી। દરેક વ્યક્તિ જે વિદ્યાર્થી પોતાની ઘરે આ પ્રયોગ કરવા ચાહે તે મોબાઈલમાં સ્ટોપ વોચ ચાલુ કરીને કરી શકે। કેવી રીતે કરવાનું? કે આ લોલકનો ગોળો જ્યારે ખેંચીને એ તરફ લાવો ત્યારે સ્ટોપ વોચ ચાલુ કરવાની, સ્ટાર્ટ, પછી છોડી દેવાનું, પછી ગણવાનું 1, 2, 3, 4, 5, 6, 7 એમ કરીને 20 સુધી ગણવાનું, અને જ્યારે 20 દોલન પૂરા થાય ત્યારે તમારે સ્ટોપ વોચ બંધ કરવાની, બરાબર છે। તો જુઓ, 1 મીટર લાંબી દોરીને હુક સાથે બાંધો અને લોલકની રચના કરો, એને સ્થિર થવા દો, પછી એક બાજુ ખેંચીને લઈ જઈને છોડી દો, ત્યારે સ્ટોપ વોચ ચાલુ કરો અને અવલોકન નોંધો। તમે જ્યારે ઓ થી શરૂ કરશો તો તે પહેલા ઓ એ જેટલા ભાગમાં જશે, પછી એ થી બી સુધી જશે,
અને પછી બી પરથી ઓ પર આવશે, એટલે અહીંયા બી ઓ લખો તો પણ ચાલે, બંને ચાલે. સમજણ પડી? તો એક દોલન પૂરું કરેલું કહેવાય. આવા 20 દોલન માટેનો તમારે સમય નોંધવાનો છે અને તેને અવલોકન કોષ્ટકમાં નોંધવાનું છે. હવે ધ્યાન આપો કે આ પ્રયોગમાં તમારે અવલોકન કોષ્ટકમાં આ પ્રયોગ એક વખત કરીને છોડી દેવાનો નથી, 2 થી 3 વખત કરવાનો છે. બરાબર? તો અત્યારે હું પ્રયોગ કરાવતી નથી, તમારે ઘરે કરવાનું સહેલો પ્રયોગ છે, કોઈ આડઅસર કે નુકસાન થઈ શકે એમ નથી, ને તમને પણ પ્રયોગ કરવાની આદત પડે એટલે હું આજે નથી કરાવતી. એટલે આ ગયા વર્ષે જે છોકરાઓને મેં પ્રયોગ કરાવેલો અને અવલોકન કરેલા તે હું તમને અત્યારે લખાવી દઉં છું કે 20 દોલન માટેનો સમયગાળો મને મળેલો, પહેલી વખત મળેલો 42 સેકન્ડ, પછી બીજી વખત મને મળેલો 41 સેકન્ડ, પછી ત્રીજી વખત મને સમયગાળો મળેલો 41 સેકન્ડ, બરાબર, અને ચોથી વખત મને મળેલો 42 સેકન્ડ. ખ્યાલ આવ્યો? આ રીતે મને સમયગાળો મળેલો. હવે જુઓ, મારે આવર્તકાળ શોધવાનો છે તો નીચે ગણતરી કરીને બતાવું. આવર્તકાળની ગણતરી, આવર્તકાળની ગણતરી, બરાબર. ચાલો તો પહેલા સૂત્ર લખો. આ આવર્તકાળ જગ્યા ઓછી છે, કાળ એટલે સમય ઉપર અને દોલન નીચે, તો કે બરાબર. સમય અહીંયાથી લેવું કેટલી સેકન્ડ, તો કે પહેલામાં 42 સેકન્ડ, બરાબર છે. પછી 42 સેકન્ડ માટે કેટલા દોલન માટે 42 સેકન્ડ આવ્યા, તો કે મેં 20 દોલન પૂરા કર્યા તો મને 42 સેકન્ડ મળ્યા, તો અહીંયા હું છેદમાં લખીશ 20. હવે આના ભાગ પાડો. 21 દુ 42 અને 10 દુ 20, આ બે બે ઉડી જાય એટલે મળશે 2 ના છેદમાં 10, અને 2 ના છેદમાં 10 ને કહેવાય 21 ના છેદમાં 10, મારી ભૂલ થઈ, સોરી, 21 ના છેદમાં 10, આ એકડો મેં નહીં દેખાયો, 21 ના છેદમાં 10, એક મીંડું છે નીચે, એક મીંડું, એક સ્ટેપ આગળ ખસો એટલે એક પછી દશાંશનું ચિહ્ન અને 2.1 અને એનો એકમ સેકન્ડ. અહીંયા તમારે લખવાનું લોલકનો આવર્તકાળ 2.1 સેકન્ડ, સેકન્ડનો એસ લખો તો પણ ચાલે. હવે આ જ આંકડો તમે જુઓ, 42 સેકન્ડ અહીંયા પણ છે, અહીંયા પણ લખી દેવું 2.1 સેકન્ડ. ખ્યાલ આવ્યો? ઓકે, હવે આપણે 41 સેકન્ડ માટે ગણીએ, તો કે બરાબર આવર્તકાળ બરાબર સમયના છેદમાં દોલન. આ યાદ રાખજો ખાસ, તો કે બરાબર સમય કેટલો છે, તો કે 41 સેકન્ડ, સોરી, બરાબર 41 સેકન્ડ અને છેદમાં 20 દોલન. હવે આપણે અહીંયા તો 10 દુ 20 અને 21 દુ 42 એ રીતે નહીં પડશે. હવે અહીંયા દશાંશનું ચિહ્ન 0 નીચે ઉતારો, બરાબર, અને 2 5 10 ભાગની ચાલે તેનું 0 અને પછી 5 અને પછી 0 0, બરાબર. એટલે આનો જવાબ લખો 2.05 સેકન્ડ. ખ્યાલ આવી ગયો? ચાલો તો અહીંયા લખી દેવો 2.05 સેકન્ડ, અહીંયા પણ લખો 2.05 સેકન્ડ. કેમ 2.05 સેકન્ડ લખ્યા? તો કે આ પણ 41 સેકન્ડ માટે છે, આ પણ 41 સેકન્ડ માટે છે, એટલા માટે. ખ્યાલ આવી ગયો? હવે આ ગણતરી અહીંયા પૂરી થઈ. હવે તમને નિર્ણય લખવાનો છે
તો નિર્ણયમાં તમારે આવર્તકાળ ખાલી જગ્યા સેકન્ડ છે બરાબર તો અહીંયા તમારે શું કરવાનું છે આ બધાનો સરેરાશ કાઢવાનો તો એના માટે સરેરાશ આવર્તકાળની ગણતરી કરો તો સરેરાશ આવર્તકાળ બરાબર બધા આવર્તકાળનો સરવાળો એટલે 2.1 + 2.05 + 2.05 + 2.1 કેટલા આવર્તકાળ આવ્યા 1 2 3 4 તો કે છેદમાં 4 હવે આ બધાનો સરવાળો કરો 2.1 2.1 બે વખત છે 2.05 2.05 5 ને 5 દસ્યો શૂન વધી 1 1 ને 1 2 ને 1 3 અને 2 એકા 2 2 2 4 42 6 2 6 8 8.30 તો 8.30 ના છેદમાં 4 ચાલો 8.30 ના છેદમાં 4 છે એને આપણે ભાગાકાર કરીએ 4 સાથે તો આ રીતે ભાગાકાર કરતા 4 2 8 શૂન્ય અહીંયા પણ દશાંશનું ચિહ્ન 3 2 એકા 2 1 ઉપરથી ઉતાર્યા શૂન્ય પહેલા 3 ઉતાર્યા પછી અહીંયા ઉતાર્યા શૂન્ય બરાબર તો 2 5 10 માઇનસ 10 એટલે શૂન્ય કેટલા આવ્યા 2.15 તો અહીંયા લખી દેવું આવર્તકાળ 2.15 સેકન્ડ ખ્યાલ આવી ગયો તો આ રીતે તમારે આવર્તકાળની ગણતરી કરીને આ 5 છે અને આ S છે ગૂંચવાતાની એ તો અહીંયા શબ્દમાં લખી દેવું સેકન્ડ બરાબર છે જગ્યા ઓછી હતી એટલે મેં અહીંયા લખ્યું આ રીતે તો અહીંયા તમારો આ આવર્તકાળ વાળો પ્રયોગ પૂરો થાય છે સમજણ પડી ગઈ એટલે આ પ્રકારનું જે હોય 41 ને જ્યારે તમારે 20 ભાગવાના હોય તો એમાં તમે ગૂંચવાતા નહીં આ ગણતરી ફરી એક વખત બતાવી દઉં જુઓ બરાબર છે તો કેવી રીતે કરવાનું જો તમારે 20 કરવામાં ન સમજ પડતી હોય તો આનો એક બીજો સરળ ઉપાય બતાવું આનો બીજો સૌથી સહેલો ઉપાય બતાવી દઉં કે જેથી કરીને તમારી ગૂંચવણ ન પડે જુઓ કે કેટલા છે 41 ના છેદમાં 20 બરાબર છે તો પહેલા શું કરો 41 ને 41 રાખો અને 2 ગુણ્યા 10 કરી લેવું પછી 2 નો 41 સાથે ભાગાકાર કરો ખ્યાલ આવ્યો તો કે 2 2 4 4 માંથી 4 જાય તો 0 ઉપરથી ઉતારો 1 ભાગ ની ચાલે તેનું 0 પછી અહીંયા 0 મૂકો બરાબર છે અને પછી 2 5 10 0 0 એટલે અહીંયા કેટલા આવ્યા 20.5 ને છેદમાં આનો તો આપણે ભાગાકાર કર્યો બચ્યા કેટલા તો કે 10 હજી એક મીંડું છે તો આ દશાંશનું ચિહ્ન આમ લાવો એટલે 2.05 સેકન્ડ સમજણ પડી ગઈ તો આ પણ આ રીતનો જ્યારે દાખલો આવે અને ડાયરેક્ટ તમને 20 ભાગ ચાલવામાં ની સમજ પડે અને ગૂંચવણ થાય તો આ રીતે પ્રયત્ન કરજો તો આ જે છે એ પ્રયોગ અહીંયા પૂરો થાય છે તમારે પ્રયોગ પોથીમાં સારા અક્ષરે લખી લેવાનું છે હવે જુઓ જેટલા અહીં તમને જ્ઞાન ચકાસણીના પ્રશ્નો આપેલા છે કે નીચેના પૈકી કયું દોલન ગતિનું ઉદાહરણ છે તો તમને ખબર જ છે લોલકની ગતિ પછી જુઓ એક સાદું લોલક 20 દોલન પૂરું કરવા 42 સેકન્ડનો સમય લઈ તો લોલકનો આવર્તકાળ કેટલો અહીંયા કરેલું જ છે જુઓ 42 સેકન્ડ કેટલા દોલન માટે તો કે 20 દોલન માટે સમજણ પડી એટલે આનો જવાબ તમને અહીંયાથી મળી જશે 2.1 સેકન્ડ ત્રીજું બે સ્ટેશન વચ્ચેનું અંતર 225 કિલોમીટર છે તેને કાપવા માટે ટ્રેનને આ સમાંતર કાપવા 3 કલાક લાગે તો ટ્રેનની ઝડપ કેટલી આ પણ તમને આવડશે સાવ સાદો દાખલો છે એનો જવાબ આવશે 75 કિલોમીટર પર કલાક ત્રીજું ઝડપ વિશે નીચે પૈકી કયું સૂત્ર સાચું છે તો અહીંયા જરાક સમજી લેવું કે અહીંયા સમજી લેવું સાઈડ પર કે ઝડપ બરાબર અંતરના છેદમાં
સમય આ પણ તમને મેં કરાવેલું જ છે પેલા પીડીએફ માં, એમ છતાં બતાવી દઉં. હવે અહીંયા તમે જુઓ ઓપ્શન શું આપેલા છે, ઝડપ હોય તો અંતરના છેદમાં સમય એટલે પહેલું નહીં આવે, પછી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય તો અંતરના સામે ઝડપ અને ગુણ્યા સમયનો સ, તો કે આ સાચું. ખબર પડી ગઈ? એટલે બે નંબરનું જે વિધાન છે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય એ સાચું આવશે. નંબર 5, વાહનની ઝડપ 36 કિલોમીટર પર કલાક છે એને મીટર પર સેકન્ડમાં ફેરવો. આ દાખલો મેં પેલી પીડીએફમાં ગણેલો છે, એમાં જોઈને તમારે જવાબ લખવાનો. એટલે આનો જવાબ આવશે 10 મીટર પર સેકન્ડ, એટલે 10 જવાબ આવશે એ. ત્યાર પછી નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. તો હિંચકાની ગતિ કયા પ્રકારની છે, તો કે આ દોલન ગતિ અથવા તો આવર્ત ગતિ. ઝડપનો મૂળભૂત એકમ કયો છે, તો કે મીટર પર સેકન્ડ. સમયનો પ્રમાણભૂત એકમ કયો, તો કે સેકન્ડ. અને ટ્રેનની ઝડપ સામાન્ય રીતે કયા એકમમાં મપાય, તો કે કિલોમીટર પર કલાક. એટલે ટ્રેન હંમેશા કલાકમાં કિલોમીટર પ્રમાણે અંતર કાપે. અહીંયા તમારો આ પ્રયોગ પૂરો થાય છે. ન સમજ પડે તો મને પૂછજો અને પ્રકરણ 13 પણ અહીંયા પૂરું થયેલું જાહેર કરું છું. જઝાકલ્લાહ, અલ્લાહ હાફિઝ, દુઆમાં યાદ સર.